આગળ વાત કરીએ તો કેદારનાથના દર્શને જતા યાત્રીઓ સાથે લૂંટ થઈ છે. હેલિકોપ્ટર સુવિધામાં ઉઘાડી લૂંટનો આરોપ લગાવવામાં આવ્યો છે. 4700ની ટિકિટના કાળા બજાર 12,000 થી 15,000માં સૌરાષ્ટ્ર સહિત ગુજરાતી યાત્રીઓને ટિકિટ ન મળી. હોટેલ સંચાલકોની હેલિકોપ્ટર કંપની સાથે મિલીભગતનો પણ ક્યાંક આરોપ લગાવવામાં આવ્યો છે. હેલિકોપ્ટર કંપની બેફામ લૂંટ ચલાવતી હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. વાત છે કેદારનાથની. હેલિકોપ્ટર સુવિધામાં ઉઘાડી લૂંટનો આરોપ લગાવવામાં આવ્યો છે. 4700ની ટિકિટના કાળા બજાર 12,000 થી 15,000માં ટિકિટ વેચાઈ રહી છે. આ બાજુ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતી યાત્રીઓને ટિકિટ નથી મળી અને સાથે સાથે હોટેલ સંચાલકોની હેલિકોપ્ટર કંપની સાથે પણ ક્યાંક સાંઠગાંઠ હોવાની વાત સામે આવી છે. કેદારનાથના દર્શને જતા યાત્રીઓ સાથે ખુલ્લેઆમ લૂંટ થઈ રહી છે અને તમામ યાત્રીઓ રોષે ભરાયા છે. કારણ કે આપ વિચારી શકો તો 4700ની ટિકિટના ભાવ જ્યારે 12,000 થી 15,000 રૂપિયા કરી નાખવામાં આવતા હોય એટલે કેટલું મોંઘું પડે લોકોને, અને એમાં પણ હેલિકોપ્ટર કંપની જ્યારે બેફામ લૂંટ ચલાવે અને હોટેલ સંચાલકો સાથે કોઈને કોઈ રીતે સાંઠગાંઠ હોવાની વાતો સામે આવે એટલે સ્વાભાવિક છે યાત્રીઓને અનેક ગણી તકલીફ થાય.